देवभूमि द्वारकाना कल्याणपुर तालुकाना जामरावल गामे खेतरो 5 फूट पानी में गरकाव थया छे। रावल मा किसान कांग्रेस द्वारा अनोखो विरोध करवामां आव्यो छे। खेतर मा भरायेला पानी मा तरण स्पर्धा महोत्सव योजीने आ रीतनो विरोध करवामां आवी रह्यो छे। संवाददाता दिव्येश वायडा आ विषे वधु माहिती आपी रह्या छे। दिव्येश, शुं रजूआत खेडूतोनी? જી શિવાની, દેવભૂમિ દ્વારકાનું જે જામરાવલ ગામ છે ત્યાં છેલ્લા કેટલાક સમયથી સાની ડેમના પાણી વારંવાર આવી ઘૂસી ગયા છે, જેના કારણે 8 વખત આ ગામ બેટમાં ફેરવાયું હતું। વરસાદને વિરામ લેતાના દિવસો વીતી ગયા છે, પરંતુ તેમ છતાં હજુ પણ ખેતરોમાંથી પણ પાણી ઓસર્યા નથી। હાલ આપણે જે જગ્યાએ છે તે રાવલના ખેતરોના દ્રશ્યો છે, કે જે કોઈ તળાવની જેમ ખેતરો ભર્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લગભગ ખેતરોમાં 3 થી 5 ફૂટ પાણી દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે, અને કિસાન કોંગ્રેસ દ્વારા એક અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। આ ખેતરોના પાણીમાં તરણ સ્પર્ધા યોજીને એક સરકાર સામે સહાયની માંગ કરવામાં આવી છે। આપણી સાથે કિસાન કોંગ્રેસના આગેવાન પાલભાઈ અંબલિયા છે, તેમની પાસેથી જાણશું શું તેમની માંગણી છે અને કઈ રીતની રજૂઆત ને કઈ રીતનો વિરોધ। ખાસ કરીને TV9ના માધ્યમથી હું ગુજરાત સરકારની આંખ ખોલવા માટે, જે આંધળી બેરી અને મૂંગી સરકાર છે એના આંખ નાક અને કાન ખોલવા માટે આજે રાવલની જે ખેડૂતોની પરિસ્થિતિ છે, 8 વખત આ રાવલ ગામ બેટમાં ફેરવાયું છે, એના કારણે આખે આખું તારાજ થઈ ગયું છે। આ તારાજ થવા પાછળનું કારણ માત્ર ને માત્ર કુદરત નહીં, પણ જે સરકારની નીતિ રીતિ છે, સરકારમાં બેઠેલા અધિકારીઓ છે, એ અધિકારીઓએ જે નિયમો અનુસાર કામ કરવું જોઈએ એ નથી કર્યું, એના કારણે ભોગ બન્યો છે। રાવલની 3 નદીઓ એની ચારે બાજુથી આવે છે, એમાં સોરઠી નદી, સાની નદી, આ બે તો બે કાંઠે વહેતી જ, એમાં જે વર્તુના છે એની એક આરે 20 દરવાજા 6 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા। તંત્રને શું ખબર નહોતી કે 6 ફૂટ સુધી પાણી એકઠું કરવામાં આવ્યું, પાણી એકઠું થયા પછી એક આરે પાણી છોડી દેવામાં આવ્યું, એટલે જે પાણી સામાન્ય રીતે ઘોડાપુર આવતું હતું એની જગ્યાએ હાંડિયા પુર આવ્યું, અને જ્યાં ખેડૂતોના ખેતર હતા ત્યાં નદી થઈ ગઈ છે। અને સામે સરકારશ્રીએ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા છે, એ યોજના મુજબ 25 ઇંચ એક આરે 48 કલાકમાં વરસાદ પડ્યો જ નથી। જો 48 કલાકમાં એક આરે 25 ઇંચ વરસાદ ન પડે તો ખેડૂતને લાભ દેવાનો નથી, એટલે સરકાર માટે આ અનોખો કાર્યક્રમ કરી અને સરકારનું એક ધ્યાન દોરવા માટે કે આવા અનોખા તમે જે નિયમો બનાવી અને ખેડૂતને મારવાનું કામ કરો છો, ત્યારે આ તમારા અનોખા નિયમો સામે અમારો અનોખો વિરોધ હતો, કે જે અમારું ખેતર નદી થઈ ગયું છે અને એ ખેતરરૂપી નદીમાં ખેડૂતોએ આજે તરણ સ્પર્ધા યોજી। આમ તો આને આ સરકાર માટે તરણ મહોત્સવ કહેવાય, સરકાર જેવી રીતે મહોત્સવો કરે છે એવી રીતે ખેડૂતોએ વગર ખર્ચે મહોત્સવ કરી અને સરકારના આંખ કાન અને નાક ખોલવાનો કિસાન કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। જે રીતે જણાવી રહ્યા છે તે રીતે તરણ સ્પર્ધા યોજીને વિરોધ કરવામાં આવ્યો છે। લગભગ 15 જેટલા તરવૈયાઓ આ સ્પર્ધામાં ભાગ પણ લીધો છે, અને જે વિજેતા થાય તેને લોલીપોપ રૂપી પુરસ્કાર આપવાની પણ યોજના કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। તો TV9 પર આ પહેલા વહેલા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અમારા સંવાદદાતા, અત્યારે જમીની સ્તરની જે વાસ્તવિકતા છે એ આપને બતાવી રહ્યા છે દિવ્યેશ। પહેલા દ્રશ્યો TV9 પર દર્શકો સુધી પહોંચી રહ્યા છે, એ ખેડૂતો સુધી પહોંચી રહ્યા છે જેમની સમસ્યા અત્યારે TV9 ઉજાગર કરી રહ્યું છે। ચોક્કસથી હું તમને દ્રશ્યો પણ બતાવવા માંગીશ, આ કોઈ નદી કે તળાવના નહીં પરંતુ ખેતરના દ્રશ્યો છે, કે જ્યાં લગભગ ગોઠણ સમા પાણી કિનારામાં વસે છે, અંદરના વિસ્તારમાં લગભગ 5 ફૂટથી પણ વધારે પાણી આવેલું છે, અને આ જ પાણીની અંદર તરણ સ્પર્ધા યોજીને કિસાન કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે। આ વિસ્તારના કેટલાક ખેડૂતો પણ છે, તેમની પાસેથી તેમની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરશું। અત્યારે ખેતરોમાં શું સ્થિતિ છે, શું આપની માંગ છે? સાહેબ, અમે એને 3 ઘરે વાવ્યા, પેલી પેરે અમે વાવણી કરી અને વર્તુ બે નું પાણી ખોલ્યું, એટલે અમારો વિનાશ થઈ ગયો છે એ ભોલ નો બધો। પાછું અમને સાહેબ બીજી ફેરે વાવી લીધું, 15 દિન ખાલું આવ્યું, વરી પાછું વાવી લીધું, વરી ડેમ ખોલ્યો અને વર્તુ અને હોઠી નું બધું પાણી આવીને ઠાવો થઈ ગયું સાહેબ, 1 મહિનો થી ત્યાં અમારા ખેતરમાં છેલ્લે પાણી ઉતરતું નથી। જે રીતે શિવાની ખેડૂતો જણાવી રહ્યા છે કે સતત વારંવાર વરસાદ ઓછો આવે છે, પરંતુ જે ડેમના દરવાજા તૂટેલા હોવાના કારણે અત્યારે ખેતરોમાં તળાવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, અને નદી જેવા પાણી હજુ પણ અવિરત વહી રહ્યા છે। લગભગ 1 માસથી ખેડૂતોની આ હાલત છે, અને હજુ પણ પાણી ઓસરે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી, જેના કારણે ખેડૂતો પણ
સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે શિવાની. બિલકુલ, તો સરકાર સુધી પણ જો આ દ્રશ્યો પહોંચતા હોય તો સરકારને પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ વરસાદનું પાણી જે ભરાઈ ગયું છે તેને ક્યાંક એનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે અને ખેડૂતોને સહાય કરવામાં આવે તેવી પણ માંગ દ્વારકાના ખેડૂતો કરી રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાં અત્યારે આ જ સ્થિતિ ઠેક ઠેકાણે જોવા મળી રહી છે.